રાજકોટના કાલાવાડ રોડ પર હિટ એન્ડ રનનો મામલો. વૃદ્ધાનું થયું ગત રાત્રિએ કરુણ મોત. બીએનએસ કલમ 281 હેઠળ ગુનો નોંધાયો. જરૂર જણાશે તો બીએનએસ કલમ 105 ઉમેરો કરાશે. GJ03NK2095 વ્હાઈટ અર્ટિગા કારનો માલિક સતીશ સિંઘલ હોવાનું તપાસમાં ખુલ્યું છે. સતીશે તેના બનેવી જયેશ ડાવેરાને કાર ચલાવવા આપી હતી. વધુ સીસીટીવી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. આરોપીઓને ઝડપવા જુદી જુદી ટીમો કામે લાગી. આ અંગે વધુ માહિતી જગદીશ માંગરવા ડીસીપી ઝોન 2 રાજકોટે આપી હતી. અહેવાલ દીપક રાઠોડ. ગત રાત્રે રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર 42 સાલ છે એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર 60 વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે. તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતા આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા જે ધોરાજીના રહેવાસી છે. એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી. એમના બનાવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ